संतरा જ્યારે અત્યારે પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં મળતા હોય છે તો એનો ઉપયોગ કરીને આજે આપણે બનાવીશું ઓરેન્જ પંચ। આ ઘરે બનાવવું એકદમ ઈઝી છે, સાથે સાથે નાના બાળકોથી લઈ અને મોટાને મિનરલ્સ વિટામિન્સ ભરપૂર માત્રામાં આપે છે। તો ચાલો જોઈએ તેની રેસીપી। આ ઓરેન્જ પંચ બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી ખાંડ, 1 ચમચી ફુદીનો, મીઠું, સંચર, ચાટ મસાલો અને તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર લીધેલા છે। મેં અહીંયા 2 સંતરાને આવી રીતના છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે, તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું। તેમાં આપણે 2 ચમચી ખાંડ, 1 ચમચી ફુદીનો, નાની ચમચી તીખાનો ભૂકો, નાની ચમચી શેકેલ જીરાનો પાવડર, 1 ચમચી મીઠું અને થોડો ચાટ મસાલો જેને આપણે અડધો ઉપરથી સ્પ્રિંકલ કરીશું, 3-4 જેટલા આઈસ ક્યુબ્સ અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। આ બધાને આપણે વ્યવસ્થિત રીતના મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ગાઢી અને ઠંડુ થવા માટે પહેલાં 15-20 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું છે। હવે આવી રીતના તેને ગાઢી અને બધો એક્સ્ટ્રા જે પલ્પ છે, જે ઉપરનો કચરો છે, તેને દૂર કરી લેશું। તો ઠંડુ ફ્રૂટ પંચ સર્વ થવા માટે રેડી છે। તો આપણે હવે તેને ગ્લાસ પ્રિપેર કરીએ। ગ્લાસમાં મેં અહીંયા થોડા એવા ફુદીનાના પાન કટ કરીને એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે 1-2 સંતરાને આવી રીતના બીજ દૂર કરી અને ઉપર અને નીચેની છાલ કાઢીને તેમાં એડ કરી દઈશું। હવે આપણું ઠંડુ ઓરેન્જનું જે જ્યુસ છે તે આમાં એડ કરી દઈશું। જો તમે આ રીતના સર્વ કરશો તો મહેમાન આવ્યા હશે ત્યારે એકદમ એટ્રેક્ટિવ લાગશે અને ટેસ્ટમાં ફુદીનાવાળું હોવાથી ખૂબ જ સારું રહેશે અને ઉનાળામાં તમારી હેલ્થને ખૂબ જ ફાયદો પહોંચાડશે। તો હવે આપણે થોડા એવા લીંબુના પીસથી તેને ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ, 2-3 જ મિનિટમાં બની જતું ઓરેન્જ પંચ તૈયાર છે। તો તમે આ વખતે જરૂરથી બનાવજો અને બનાવી મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। થેન્ક યુ સો મચ। કીપ વોચિંગ, કીપ શેરિંગ, ગુડ ડે।